વિદ્યાર્થી મિત્રો, આપણે એનસીઈઆરટીના જે એક્સરસાઇઝ છે, જે આપણે ટેક્સ્ટબુકની પાછળના સંદર્ભમાં જે સ્વાધ્યાય આપેલું છે, એમાં આપણે ગયા અંકે 10.1 થી 10.5 સુધીની આપણે ચર્ચા કરેલી હતી. હવે આજે આપણે 10.6 થી આપણે આગળ વધારીએ છીએ. તમે જુઓ, તમને સૌથી પહેલા શું આપેલું છે કે C4H9Br. આમ તો તમને કદાચ ખબર હોય તો એક પ્રેક્ટિસ તમને ખ્યાલ છે કે તમારે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય, પણ અહીંયા તમે બહુ સાદું જોઈ લેશો તો 4 2 8 + 1 એટલે 4 2 8 ને 1 9. એટલે આમ તમે જોવા જશો ને તો અત્યારે આ સંતૃપ્ત જ બતાવે, કારણ કે આ CnH2n+1 નું પાલન કરે છે, એટલે આ સંતૃપ્ત જ છે. સંતૃપ્ત હોય તો ચાર કાર્બનને આપણે પહેલા સૌથી પહેલા એક લાઇનમાં મૂકી દો, 1 2 3 4, અને બ્રોમિન મૂકી દો એટલે 1 બ્રોમો બ્યુટેન એવું બની જાય. પછી આ બ્રોમિનને ફેરવો એટલે 2 બ્રોમો બ્યુટેન. પછી તમે બ્રોમિનને ફિક્સ કરીને મિથાઇલને ફેરવો એટલે આ 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. અને પછી બ્રોમિન અને મિથાઇલ બંનેને તમે સાથે મૂવમેન્ટ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે તમને આ જે પર્ટિક્યુલરલી કમ્પાઉન્ડ જે છે એ પ્રાપ્ત થશે, CH3 CCH3 CH3 Br. તો આ તમને જે મળે છે એ 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તો ટૂંકમાં તમને પ્રશ્ન શું હતો કે C4H9Br અણુસૂત્રવાળા સંયોજનોના સમઘટકો લખો. તો તમારે આ ચાર સમઘટકો જે છે એ આપણે રજૂ કરવા જોઈએ. એના પછી બહુ સરસ એક ક્વેશ્ચન છે, અને એ ક્વેશ્ચન તમને કંઈક આ રીતે આપેલો છે કે નીચે દર્શાવેલા સંયોજનોમાંથી તમારે બનાવવાનું છે શું? તો કે તમારે બનાવવાનું છે 1-iodobutane. શું બનાવવું છે? 1-iodobutane. શેમાંથી બનાવવાનું છે? તો કે બ્યુટેન ઓર્નોલમાંથી બનાવવાનું છે, પછી 1-chlorobutaneમાંથી બનાવવાનું છે, અને બ્યુટ-1-ઇનમાંથી બનાવવાનું છે. તો આપણે બધા જાણીએ છીએ કે સૌથી પહેલા તમારે બ્યુટેનોલમાંથી તમારે કરવું હોય તો તમારી પાસે લાલ ફોસ્ફરસ અને આયોડીનનો ઓપ્શન છે. તમને યાદ આવે તો એ લોકો Pi3 પ્રકારનો કમ્પાઉન્ડ બનાવે, ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ. અને યાદ આવે છે આપણે આવું લખતા હતા કે આપણે 3 મોલ આ આલ્કોહોલ હતો, 3 મોલ આ બની જાય, અને વધતા તમને ખબર હતો H3PO3 ફોસ્ફરસ એસિડ જે છે એ તમને છૂટો પડી જાય છે. આ સિવાયની પણ તમારે મેથડ આપણે કહેવી હોય, પણ આ આયોડીનવાળી મેથડ જે છે એ વધુ યોગ્ય છે. તો આ તમને સૌથી પહેલા ક્લિયર થઈ ગયેલું હશે. પછી તમને શું આપે છે? 1-chlorobutaneમાંથી 1-iodobutane. એટલે તમારે ક્લોરીનને ફેરવીને આયોડીન લઈ આવવો છે. જ્યારે પણ તમને આયોડીન લઈ આવવાનું હોય તો આપણે બધાને ખબર છે કે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા એસિટોનની હાજરીની અંદર આપણે સોડિયમ આયોડાઇડની સાથે પ્રક્રિયા કરતા હોઈએ છીએ. યાદ આવે તો આપણે ખબર છે એસિટોન અને સોડિયમ આયોડાઇડનો રોલ આ બધું આપણે ડિસ્કસ કરી ચૂકેલા છીએ. શા માટે આપણે એસિટોન લઈએ છીએ? જેથી પૂર્વગામી પ્રક્રિયા થઈ શકે, અને એમાં જે છૂટો પડતો જે તમારો જે આવશે NaCl, રાઈટ? તો એ એસિટોનની અંદરની એની દ્રાવ્યતાના તફાવતથી આપણે એને પૂર્વગામી દિશા તરફ આગળ લઈ જઈએ છીએ. એટલે એકદમ સહેલું છે. બહુ ધ્યાનથી તમે જોશો તો આ SN2 રિએક્શન તમને આપવામાં આવેલું છે. એના પછી આપણે જે વાત કરવા માંગીએ છીએ અને એ છે, તમને બ્યુટ-1-આઇન તમને આપેલું છે, બ્યુટ-1-ઇનમાંથી 1-iodobutane. તમારી પાસે પેલા બ્યુટ-1-ઇન છે, CH3 CH2 CH2 CH2. તમારે બનાવવું છે શું એમાંથી? તો કે 1-iodopropane. હવે અહીંયાથી તમારે જો અહીંયા જવું હશે તો ઘણા બધા લોકો એવું કે હું ડાયરેક્ટ HI નાખી દઉં તો તો શું થશે? અહીંયા આ આવશે ને અહીંયા H આવશે, પણ તમારે તો અહીંયા લઈ આવવો છે. એટલે તમારે શું કરવું પડશે? એન્ટી માર્કોનિકો રૂલ યુઝ કરવો પડશે. હવે એન્ટી માર્કોનિકો રૂલ તો પાછું HBrમાં જ વપરાય છે. પહેલા પેરોક્સાઇડની સાથે જ્યારે HBrની પ્રક્રિયા કરીએ તો આપણે ખબર છે આ ખાર્સ અસર હતી, અથવા આપણે એન્ટી માર્કોનિકો એટલે પ્રતિ માર્કોનિકોનો જે નિયમ જે છે એ પ્રતિ માર્કોનિકોનો નિયમ આપણે અહીંયા લાગુ પાડી અને તમે બનાવી નાખો પેલા 1-bromobutane. બસ એકવાર 1-bromoમાંથી પછી આયોડીનમાં જવું એ આપણા માટે તો ફિંગલસ્ટ્રીન પ્રક્રિયાની મદદથી તમે બહુ જ ઇઝીલી જઈ શકો છો. તો આપણે 1-iodobutane જે આપણે બનાવવા માંગીએ છીએ તો એના અલગ અલગ આપણે જે ઓપ્શન્સ જોતા હતા એ આપણને મળેલા છે. હવે એના પછી એક થોડોક વર્ણનાત્મક પ્રશ્ન પૂછેલો છે કે ઉભય દંતી એને આપણે એમ્બિડિયન્ટ ન્યુક્લિયોફાઇલ એટલે શું? આપણે વાત કરી હતી ને કે એ એવા પ્રકારની વસ્તુ છે કે જ્યાં બે મોઢાવાળી વસ્તુ હોય, એમ ટૂંકમાં એક બાજુથી બંને બે ન્યુક્લિયોફાઇલ અથવા મોર દેન 1 ન્યુક્લિયોફાઇલ સેન્ટર જે છે એ તમને એમાં જોવા મળે તો એ રેફરન્સમાં તમને કહેવું છે. તમે જોશો તો ઉભયદંતીમાં સાયનાઇડ આવે છે, તો સાયનાઇડની અંદરના તમને બે સ્ટ્રક્ચર એના સહસ્પંદન સ્ટ્રક્ચરો હોય તો અહીંયા તમે જોશો તો જ્યારે આપણે આ સ્ટ્રક્ચર જ્યારે અહીંયા મૂવ થઈ જશે અહીંયા તો આવું બની જશે. તો અહીંયા કાર્બન જે છે એનું જોડાણ, કારણ કે અહીંયા ઈ કાર્બેનાઇન ફોર્મમાં પડેલો છે, રાઈટ? તો ઈ લોન પેર આપશે તો સાયનાઇડ બનશે, પણ અહીંયા નાઇટ્રોજન લોન પેર આપશે તો શું બનશે? નાઇટ્રાઇડ બનશે. આવું જ તમે શેમાં સમજાવી શકો છો? નાઇટ્રાઇડ NO2 પણ ઉભયદંતી હતો,
તો અહીંયા તમને ખબર હોય તો આ તમે તમે સપોઝ કે ફોર એક્ઝામ્પલ AgNO2 આપણે યુઝ કર્યા હતા યાદ આવે તો, તો તમે જ્યારે AgNO2 તમે જ્યારે વાપરો છો તો નાઇટ્રો બને છે ખબર હોય તો, અને જો તમારે નાઇટ્રાઇટ બનાવવું હોય તો તમારે KNO2 વાપરવો જોઈએ, તો અહીંયા O આવશે. અને અહીંયા શું છે તો કે આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થી આ બને છે. આ આપણે ઓલરેડી થિયોરિટિકલ પોર્શનની અંદર સમજાવેલું છે, પણ તમને એવું પૂછે જ્યારે કે તમારા બોર્ડની એક્ઝામિનેશન છે તેમાં બી માર્ક્સની અંદર તમને આવો પ્રશ્ન પૂછી શકાય છે કે ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. અને આ તમારે જોવાનું, તમે કોઈ એક ઉદાહરણ આપો છો તો પણ ચાલશે, પણ શક્ય હોય તો આપણે આ બે ઉદાહરણો અને સસ્પંદનથી રજૂ કરવા જોઈએ. એના પછીનો ક્વેશ્ચન તો આપણો જૂનો અને જાણીતો, ને મેં ઓલરેડી અગાઉ કરાવી ચૂકેલો છું. તમને એવું કહે છે કે નીચે દર્શાવેલી પ્રત્યેક જોડી, આ એક જોડી આપી છે, એવી રીતે બીજામાં પણ એક જોડી આપી છે, એમાં કયું સંયોજન SN2 પ્રક્રિયામાં OH સાથે વધુ ઝડપથી પ્રક્રિયા કરશે, આવું તમને આપેલું છે. બહુ જ ધ્યાનથી તમે જોશો તો મિથાઇલ બ્રોમાઇડ છે અને મિથાઇલ આયોડાઇડ છે. આ બંને મિથાઇલ બ્રોમાઇડ અને મિથાઇલ આયોડાઇડને બહુ જ ધ્યાનથી તમે જુઓ, બંને પ્રાઇમરી જ છે, એટલે SN2 પ્રક્રિયા પ્રાઇમરીમાં ઝડપી થાય. પણ હવે આપણે એ જોવું છે આ બેમાંથી વધુ ઝડપી કોણ કરશે, તો કે આયોડિન કરશે. કારણ કે આયોડિન જે છે ને એ બહુ સરળતાથી દૂર થતો સમૂહ છે, મીન્સ ઇટ્સ અ વેરી ગુડ લિવિંગ ગ્રુપ, એટલે આયોડિનમાં આ પ્રક્રિયા તમને વધારે જોવા મળશે. તો એકદમ ક્લિયર, કદ કેવું છે આયોડિનનું, મોટું છે, એટલે બ્રોમિન કરતાં મોટું છે, એટલે સરળતાથી તમે દૂર કરી શકશો. એવી રીતે તમને એક બીજું જોડી આપી છે, એ જોડી પણ તમારે સમજવા જેવી છે કે આ પ્રાથમિક છે અને આ તૃતીયક છે. એકદમ ઇઝીલી છે, પ્રાઇમરીમાં અવકાશી અથડામણ ઓછી હોય, કારણ કે SN2માં બેક એટેક થાય છે, પાછળથી એટેક થાય છે, તો જ્યાં અવકાશી અથડામણ ઓછી હશે તો ત્યાં વધુ ઝડપી પ્રક્રિયા તમે કરી શકશો. તો આ ક્વેશ્ચન્સ પણ તમને ખ્યાલમાં આવી ગયેલો હશે. હવે આપણે નેક્સ્ટ એના પછીની આપણે જે વાત જે છે એ સમજાવવા માંગીએ છીએ. હવે તમને એક ક્વેશ્ચન શું આપેલો છે એ તમે જુઓ, 10 નંબર, રાઈટ. હવે આપણે 10 નંબરના પ્રશ્નમાં તમે જઈએ છીએ. સરસ પ્રશ્ન છે, ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, અને આ અગાઉ એક બે વખત ટૂંકમાં JEE કે એ કોમ્પિટિટિવ એક્ઝામના રેફરન્સમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. હવે આપણે આ સમજવું છે, એ એમ કે છે કે તમે બધા આલ્કિન સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ડીહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયાથી બને છે, અને એ પ્રક્રિયા મુખ્ય આલ્કિનને તમારે ઓળખવાનો છે. તમારે એકમાંથી મેઇન આલ્કિન શું છે એ તમારે જણાવવાનું છે. તો આપણે કેવી રીતે જણાવી શકાશે કે તમને સૌથી પહેલા આપે છે 1-બ્રોમો-1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો તમે પહેલા એનું સ્ટ્રક્ચર દોરો. આ 1-બ્રોમો-1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન, તો બ્રોમિન સાથે જોડાયેલા કાર્બનને આલ્ફા, તો આના કેટલા પાડોશી છે, તો કે આ પણ પાડોશી છે, આ પણ પાડોશી છે, ને આ પણ પાડોશી છે. પણ તમને છે ને મુખ્ય આલ્કિનની જ વાત કરવામાં આવેલી છે, એ તમે ખાસ બરાબર સમજી લેજો. તમને આપેલું છે, ફરીથી હું બોલું છું કે 1-બ્રોમો-1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન તમે બરાબર ચેક કરી લેજો, રાઈટ. તો હવે તમે જોશો તો એ આલ્ફા છે, તો અહીંયા તમારી પાસે આ બંને બીટાની તો રેન્જ સરખી જ કહેવાય, એટલે આમ તો તમારી પાસે આમ બે જ જગ્યા થઈ. જો તમે અહીંયા પ્રક્રિયા કરશો તો આ રીતે નિપજ મળશે, અને અહીંયા પ્રક્રિયા કરશો તો આ રીતે નિપજ મળશે. પણ તમને યાદ આવે છે આપણે વાત કરતા હતા કે એવા બીટા તરફ જવાનું કે હજી વધુ આલ્કાઇલ સમૂહ ધરાવતો હોય, કારણ કે સેટઝેફના નિયમ મુજબ વધુ આલ્કાઇલ સમૂહ હોય તો જ બની શકેલ આ બીટા અથવા આ બીટામાંથી ગમે ત્યાં જશે, આ પ્રક્રિયામાંથી જે નિપજ બનશે એ ગૌણ છે, આ જ મુખ્ય નિપજ છે. એટલે એકદમ સિમ્પલ છે, તમારે બીટા એલિમિનેશન્સના રેફરન્સમાં એવો જ તમને ક્વેશ્ચન જે છે એ પૂછવામાં આવેલો છે, એ તમે જોવા જેવો છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ. 2-ક્લોરો-2-ક્લોરો-2-મિથાઇલ બ્યુટેન, આપણે બધાને ખબર છે આલ્ફા છે, 3 કયા છે, બીટા છે. એમાં આ બે બીટાની તો ગુણવત્તા સરખી છે, અને આ બીટાની ગુણવત્તા જુદી છે, એટલે અહીંયા એક નિપજ મળશે અને આ બે, પણ વધુ આલ્કાઇલ ગ્રુપ આ બાજુ છે, બરાબર છે. તો તમારી જે નિપજ બનશે એ 2-મિથાઇલ-2-બ્યુટીન બનશે, આ તમારી ગૌણ નિપજ બનવાની છે, આ બહુ જોઈએ એટલી મોટા પ્રમાણમાં બનવાની નથી. આપણે ક્લિયર થાય છે તમને બરાબર? એટલે અહીંયા શું થશે, તમારી પાસે CH2 છે, અહીંયાથી કોણ ગયું, CL, રાઈટ. તો આ 2, 1, 3, 1, 4, તો તમને ખ્યાલ આવી ગયો હશે 2-મિથાઇલ-બ્યુટોનિન. હવે આવું જ એક તમે જોવાનો પ્રયત્ન કરશો તો તમને ત્રીજા નંબરમાં આપવામાં આવેલું છે. શું આપેલું છે તમને ત્રીજા નંબરની અંદર, તો કે 2-2-3-ટ્રાઇમિથાઇલ-2-2-3-ટ્રાઇમિથાઇલ-3-બ્રોમો-પેન્ટેન, આવું તમને આપેલું છે. હવે તમે બહુ જ ધ્યાનથી પહેલા એનું સ્ટ્રક્ચર દોરી નાખો. તો એનું સ્ટ્રક્ચર શું થશે, CH3-C, CH3-CH3-C, CH3-Br, CH2-CH3,
હવે આની બીટા એલિમિનેશન્સમાં તમે જોશો તો કેટલા બીટા છે, તો કે આ બીટા છે, આ બીટા છે, આ બીટા છે, પણ આ બીટામાં તો હાઇડ્રોજન જ નથી એટલે આ તો ફેલ જ ગયો. હવે તમારી પાસે અહીંયા અથવા અહીંયા વધુ આલ્કાઇલ આ બાજુ છે, મોટો આલ્કાઇલ આ બાજુ છે એટલે વધુ ઈ બાજુ જશે, રાઈટ? તો તમે જોશો તો સીએચ થ્રી સી સી એચ થ્રી આ તમને જે નીપજ મળે છે અહીંયાથી, બરાબર છે, અહીંયા શું બની ગયું છે, અહીંયાથી બ્રોમિન જતો રહ્યો છે. અહીંયાથી કોણ ગયો, બરાબર જુઓ, અહીંયા આલ્ફા ઉપરથી બ્રોમિન, અહીંયા બીટા ઉપરથી કોણ ગયો, હાઇડ્રોજન. અચ્છા, અહીંયા એક છે ને, અહીંયા એક લખવાનું રહી ગયેલું છે, આ સીએચ થ્રી એ આપણે લખી નાખીએ છીએ. આ તમારી મુખ્ય નીપજ છે. પણ એ રીતે બીજી બાજુમાં જોશો તો એ લોકો કયા બીટામાં ગયા, તો કે આ બીટામાં ગયા, તો એ ગુણ નીપજમાં જતું રહેશે. તો આ તમને ખ્યાલ આવી ગયેલો હશે. હવે એના પછીનો જે વિભાગ શરૂ થાય છે એ એનાથી પણ વધારે, જેને કહી શકાય અમારા પ્રમાણે, કે 11 નંબરમાં જે તમને આપ્યું છે કે તમને નીચે દર્શાવેલા પરિવર્તનો કેવી રીતે કરશો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, કારણ કે બોર્ડની અંદર, કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં છે ને, તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી કેટલું જોરદાર છે એ અમને લગભગ ઘણી વખત પરિવર્તનો ઉપરથી ખબર પડી જાય. બીજું, અત્યારે તો આ ચેપ્ટર છે એટલે તમારે ખાલી હાઇડ્રોકાર્બન ચેપ્ટર અને હેલો આલ્કેન હેલો એરિન, એટલે અત્યારની વાત કરું છું તમને, પછી જ્યારે બધું કમ્પ્લીટ થઈ જશે તો ગમે તે ચેપ્ટરમાંથી ત્યાંથી નીકળી વાયા કોઈ પણ ચેપ્ટરમાં જઈ અને તમે બીજે જઈ શકો છો. ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે કે આ વસ્તુ થોડી કંઈ JEE કે ગુજસેટમાં પૂછાય કે નીટમાં પૂછાય, એ લોકો એવું લખે એક્સ એરો વાય એરો ઝેડ કન્ડિશન્સ આપેલી હોય તો તમને એમ પૂછે કે અનુક્રમે એક્સ વાય ઝેડ શું છે અથવા આ શું છે અથવા આમાં કયો રિએજન્ટ તમે યુઝ કરશો. તો ફરીથી બોલું છું, આ તમને પરિવર્તન તો જ આવડશે જો તમારી પાસે કમ્પ્લીટ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જ્ઞાન હશે. પણ અત્યારે આજના દિવસે તો આપણે એવું જ વિચારશું કે આપણે બે ચેપ્ટરનું જ જ્ઞાન છે, એક હાઇડ્રોકાર્બન અને બીજું હેલો આલ્કેન અને હેલો એરિન. ભવિષ્યમાં તમારે ત્રણ ચેપ્ટર ચાર ચેપ્ટર આમાંથી પણ આપણે એક પરિવર્તન એવું આવશે કે જે હું અત્યારે ખાલી તમને સમજાવીશ, પણ હું અહીંયા એક નિશાની મૂકી દઈશ કે જે ફ્યુચરની અંદર આપણે વધારે સારી રીતે એને સમજશું. સૌથી પહેલા તમને આપવામાં આવેલું છે અને એ શું આપેલું છે, તો કે ઇથેનોલમાંથી બ્યુટ વન આઈન. ઇથેનોલમાંથી તમને શું આપેલું છે, બ્યુટ વન આઈન. આ એક આખું અલગ એક તમને આપવામાં આવેલું છે. હવે તમારે ઇથેનોલમાંથી બ્યુટ વન આઈન તમારે બનાવવું હોય તો તમે પેલા ઇથેનોલમાંથી શું બનાવી નાખો, ઇથાઇલ ક્લોરાઇડ બનાવી નાખો. એ તમે એવું જરૂરી નથી કે આ POCl3 તમે વાપરી શકો છો, રાઈટ? તમે અહીંયા SOCl2 પણ વાપરી શકો છો, એટલે SOCl2 અથવા PCl5 અથવા PCl3 કંઈ પણ વાપરો તો આપણે બની ગયું. હવે આમ તમે આ જુઓ, આ અચાનક છે ને એક નવી જ વસ્તુ એ લોકોએ મૂકી દીધી છે. બાકી તમને યાદ આવે તો આ કેવી રીતે બનેલું હતું, તો કે તમારી પાસે CH ટ્રિપલ બોન્ડ CH હતો, યાદ આવ્યું તમને? તમે એની સોડામાઇડ સાથે પ્રક્રિયા આપણે આલ્કાઇનમાં કરતા હતા. જ્યારે આ લોકોની વચ્ચે તમે જ્યારે પ્રક્રિયા કરો ને ત્યારે તમને યાદ આવે તો આપણે પ્રવાહી એમોનિયાની હાજરીમાં આ પ્રક્રિયા કોની હાજરીમાં કરી હતી, તો કે પ્રવાહી એમોનિયાની હાજરીમાં આપણે કરેલી હતી. લગભગ મારા ખ્યાલ મુજબ 196 કેલ્વિન તાપમાન હતું અને એમોનિયા શું થઈ જાય, છૂટો પડી જાય. એનાથી તમને પ્રાપ્ત શું થાય, તો કે CH ટ્રિપલ બોન્ડ સી માઇનસ એને પ્લસ. હવે ઈ જે સી માઇનસ એને પ્લસ છે ને, આ એની પ્રક્રિયા તમારે, એટલે CH ટ્રિપલ બોન્ડ સી માઇનસ એને પ્લસ, આ માઇનસ છે ને આ પ્લસ છે, એ આમાં જોઈન્ટ કરી દેવાનો છે આની અંદર. આ ખબર છે ને, સારામાં સારો ન્યુક્લિઓફાઇલ છે, એટલે આ NaCl નીકળી જશે અને તમે પ્રક્રિયાથી આ બનાવી શકો છો. તો આ તમને ખ્યાલ આવી ગયેલો હશે. હવે એના પછી તમને આપેલું છે કે ઇથેનમાંથી બ્રોમો ઇથિન. શું આપેલું છે, ઇથેનમાંથી બ્રોમો ઇથિન. તો પેલા ઇથેન કરી નાખો ને બ્રોમો ઇથિન કરી નાખો. અને તમારે ઇથેનમાંથી જો બ્રોમો ઇથિન બનાવવું હોય તો તમે પેલા એની બ્રોમિનેશન પ્રક્રિયા કરો. અંદાજિત 520-670 કેલ્વિન તાપમાને, આ યાદ આવે છે ને તમારે, આ મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા છે અને તમારું મોનો બ્રોમિનેશન થવાથી CH3CH2Br બનશે. પછી તમે બીટા વિલોપન પ્રક્રિયા કરો, એટલે અહીંયા આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ આલ્કીન બની જશે. પછી તમે એમાં બ્રોમિન નાખી દો, એટલે અહીંયા બ્રોમિન, એટલે 1,2-dibromoethane, એટલે બ્રોમિનેશન યોગશીલ પ્રક્રિયા, બધું હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આપણે થયેલું છે. હવે તમે શું કરો, પાછી બીટા વિલોપન પ્રક્રિયા કરો, KOH, રાઈટ? તો તમને એક બાજુથી બ્રોમિન અને એક બાજુથી H દૂર થઈ અને તમને બ્રોમોઇથિન પ્રાપ્ત થઈ જશે. તો આ તમને પરિવર્તન નંબર 2 જે છે એનો તમને ખ્યાલ આવેલો છે. હવે આપણે નેક્સ્ટ આપણે જોઈએ છીએ અને એ છે પરિવર્તન નંબર 3. હવે પરિવર્તન નંબર 3 તમને શું આપેલું છે એ તમે બરાબર ચેક કરજો. તમને એવું આપે છે કે પ્રોપીનમાંથી 1-nitropropane. તમને આપ્યું છે પ્રોપીન અને એમાંથી બનાવવું છે શું, તો કે 1-nitropropane. તો તમે પેલા પ્રોપીન લ્યો,
એમાં તમે એચબીઆર નાખો અને પેરોક્સાઇડની હાજરી રાખજો, કારણ કે તમે પેરોક્સાઇડ નાખશો ને કારણ કે તમારે બનાવવું છે વન નાઇટ્રો પ્રોપેન, એટલે વન નંબર ઉપર કોઈ પણ તમારું હેલોજન ગ્રુપ આવવું જોઈએ. તો એ તો તમને એચબીઆર એટલે આ માર્કોની કહું નહીં પણ એન્ટી માર્કોની કહું નિયમની મદદથી તમે સીએ થ્રી સીએચ ટુ સીએચ ટુ બીઆર કરી શકશો. બસ પછી આપણે એજીએનઓ ટુ, હમણાં જ આપણે વાત કરી હતી કે ઉભયદંતી છે તેમાં જેમાં એજી પ્લસ છે અને એનો ટુ માઇનસ છે, એમાં એન પાસે લોન પેર છે એટલે અહીંયાથી લોક થઈ જશે. બહુ ત્યાંની પ્રાઇમરી છે એટલે તમારે એસએન ટુ વિધિની મદદથી તમે આ કરી શકો છો. એટલે એક પ્રકારનું આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. પછી આપે છે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, કાં તો આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણીને આવ્યા હતા કે ટોલ્યુઇન હોય તો એમાં ઉપર ક્લોરિનેશન કરો, ફ્રી રેડિકલ છે, 111 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરશો એટલે આ મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયાની મદદથી એ પેલા બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવશે. અને એ બેન્ઝાઇલ ક્લોરાઇડનું આપણે જલ વિભાજન કેઓએચ સાથે કરી નાખશો એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ બની જશે. એટલે આ જલ વિભાજન પ્રક્રિયા છે જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. પછી તમને આપવામાં આવેલું છે અને એ છે પ્રોપીનમાંથી પ્રોપાઇન. શું આપેલું છે તમને? પ્રોપીનમાંથી પ્રોપાઇન. તો તમે પેલા પ્રોપીન લઈ લો, એમાંથી પેલા બ્રોમિનેશન કરી નાખો એટલે બે જગ્યાએ બ્રોમિન આવી ગયા. હવે બીટા ઇલિમિનેશન એક વખત કરો એટલે સીએ થ્રી સીએચ ડબલ બોન્ડ સીએચ બીઆર, અહીંથી બ્રોમિન અને અહીંથી એચ ગયો છે. હવે પાછું તમે સોડામાઇડ સાથે પ્રક્રિયા કરી શકો છો એટલે પાછું બીજી વાર બીટા ઇલિમિનેશન કરી નાખો તો તમને પ્રોપાઇન પ્રાપ્ત થશે. એટલે એક સાથે તમે બે વાર બીટા ઇલિમિનેશન રિએક્શન પણ કરી શકો છો. બંને વખત તમે આલ્કોહોલિક એવો જ પણ વાપરી શકો છો અથવા સોડામાઇડ લિક્વિડ એમોનિયાની અંદર તમે યુઝ કરી શકો છો. અહીંયા પૂછ્યું છે ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ. શું પૂછ્યું છે બરાબર જુઓ? ફ્લોરાઇડ. એકદમ સિમ્પલ, સ્વાર્ટ્સ પ્રક્રિયામાં તમારે જવું જ પડશે. તો તમે પેલા ઇથેનોલમાંથી થાયોનાઇલ ફ્લોરાઇડનો યુઝ કરી નાખો. આ બધા ખબર છે આ ડેસો ટુ વાયુ છે, એચસીએલ વાયુ છે એટલે તમે ઇથાઇલ ફ્લોરાઇડ શુદ્ધ સ્વરૂપમાં મળશે. અને પછી એની એજીએફ, કારણ કે એમાં સ્વાર્ટ્સમાં આપણે ઘણા બધા પદાર્થો આપણે એજીએફ એચ જી ટુ એફ ટુ આવું બધું આપણે ઘણું મોટું લિસ્ટ જે છે એ કરેલું હતું અને એમાં તમે ઇથાઇલ ફ્લોરાઇડ બનાવી શકો છો. નેક્સ્ટ આપણે આવીએ છીએ અને એ છે બ્રોમો બ્રોમોમિથેન, એટલે કેટલા? એક કાર્બન, એમાંથી બનાવવા છે ત્રણ કાર્બન પ્રોપેન. અચ્છા આ જે છે ને એ હું અત્યારે તમને ખાલી ઔપચારિક સમજાવી દઉં છું પણ આ તમારી બુકમાં પણ તમે માર્કિંગ કરી નાખજો, કારણ કે આમાંથી છે ને અમુક કોન્સેપ્ટ બીજા ચેપ્ટરના છે, સાયનાઇડ ચેપ્ટરના આવે છે. પણ તમારે કેટલા એક કાર્બનમાંથી ત્રણ કાર્બન કરવા, એટલે કાર્બન તો વધારવો જ પડે અને કાર્બન વધારવા માટે અમે ઘણી વખત સાયનાઇડનો ઉપયોગ કરીએ. એટલે કેસીએન તમે પ્રક્રિયા કરશો એટલે આ કેન્દ્રનું રાખી વિસ્તારમાંથી મિથાઇલ સાયનાઇડ થઈ જશે. કેટલા થયા? બે. હવે એમાં ગ્રિગનાડ ઉમેરો, કારણ કે ગ્રિગનાડ હંમેશા પાઈ બંધની અંદર ઇઝીલી ઉમેરી શકશો એટલે મધ્યસ્થી નિપજ બનશે અને એના જલ વિભાજનથી એસિટોન બનશે. પણ તમે ફરીથી બોલું છું, તમે ખાસ નિશાની કરી નાખજો, ફ્યુચરમાં આપણે આ વસ્તુને પાછી એક વખત લેશું જ્યારે આપણું ઓર્ગેનિક કેમેસ્ટ્રી પૂર્ણાહુતિ ઉપર આવી ગયેલું હશે ત્યારે. હવે એના પછી આવે છે બ્યુટ વન ઇન માંથી બ્યુટ ટુ ઇન. કેટલું સિમ્પલ છે, ડબલ બોન્ડને ખાલી તમારે ચેન્જ કરવાનો છે. પણ એ વાયા તમારે શું કરવું પડશે? માર્કોની કહું નિયમ મુજબ તમે પેલા બ્રોમિન અને એચ કરી નાખો એટલે ટુ બ્રોમો થઈ ગયું. હવે બીટા ઇલિમિનેશન કરી નાખો એટલે બ્રોમિન અહીંથી નીકળશે એટલે મુખ્ય નિપજ તમારી બ્યુટ ટુ ઇન આવી જશે, બરાબર. એના પછી તમને આપેલું છે વન ક્લોરો બ્યુટેન માંથી એન ઓક્ટેન. એકદમ દેખાય જ આવે એવું છે કે ચાર માંથી આઠ કાર્બન કરવા છે, બમણા કરવા છે. તો બમણા કાર્બન કરવા માટે તમારે વુડ્સ પ્રક્રિયા વાપરવી પડશે. તો તમારે એના માટે શું કરવું પડશે? તો કે તમારે વન ક્લોરો બ્યુટેન, એકચ્યુઅલી આ વન ક્લોરો બ્યુટેનના સ્ટ્રક્ચરમાં થોડી ભૂલ છે, અહીંયા સી એચ ટુ અહીંયા સી એચ થ્રી કરી નાખીએ એટલે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી એલ સી એલ સી એચ ટુ, બરાબર, ઓકે થઈ ગયું. હવે અહીંયાથી એનએસીએલ નીકળી જશે વુડ્સ પ્રક્રિયાની અંદર અને જોઈન્ટ થઈ જશે, નોર્મલ એક્ટે બની જશે. એવું તમને આપ્યું છે બેન્ઝીનમાંથી બાઈ ફિનાઇલ. તો તમે સૌથી પહેલા બેન્ઝીન લઈ લ્યો અને આ બેન્ઝીનનું તમે ક્લોરિનેશન કરો સીએલ ટુ એફીસીએલ થ્રી ઉદીપકની હાજરીમાં. તો તમને પેલા ક્લોરોબેન્ઝીન બની જશે અને આ જ ક્લોરોબેન્ઝીનની આપણે ફિટિક પ્રક્રિયા કરવાની છે સોડિયમ સાથે શુષ્ક ડ્રાય ઇથરની હાજરીમાં. તમને નિપજ તરીકે શું મળશે? બાઈ ફિનાઇલ પ્રાપ્ત થશે. તો આ અમુક પરિવર્તનો જે દસેક આપેલા છે એમાંથી એકને બાદ કરતા લગભગ તમારું આ ચેપ્ટરના રેફરન્સમાં જ તમને સમજાવવામાં આવેલું છે. ચાલો હવે આપણે એના પછીના પણ બહુ થોડાક સરસ ક્વેશ્ચન છે જે આપણે સમજવા માંગીએ છીએ. એ તમને એમ કે છે કે સમજાવો, બહુ સરસ પ્રશ્નો છે, પૂછવા જેવા પણ પ્રશ્નો છે, રાઈટ. એ તમને શું કહે છે કે ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવ ચાક માત્રા સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડની દ્વિધ્રુવ ચાક માત્રા કરતાં કેવી છે? ઓછી છે. એટલે ક્લોરોબેન્ઝીન જે છે એનો મ્યુ એ આના મ્યુ કરતા નાનો છે. હવે એની પાછળનું કારણ શું છે?
તો તમે સૌથી પહેલા ક્લોરોબેન્ઝીન જુઓ, તેમાં આ કાર્બન છે ને એ એસપી ટુ સંકરણથી જોડાયેલો છે. જ્યારે કોઈ પણ એસપી ટુ જ્યારે એની અંદર આમાં તમે જોશો, સોરી આનું સ્ટ્રક્ચર ખોટું છે, આ સ્ટ્રક્ચર નથી, આમાં આ રિંગ નો આવે રાઈટ, એટલે આ અંદર અંદરના જે છે એ કાઢી નાખજો, એટલે આ નથી રાઈટ. તો હવે તમે આ ક્લોરિન જોશો તો એસપી થ્રી સંકરણ ધરાવે છે. હવે જે એસપી ટુ સંકરણ ધરાવતું હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે આમાં એસ છે એનો ફાળો કેટલો થઈ ગયો છે, તો કે 33.33% જે આપણે ડિસ્કસ કરેલું હતું, આમાં અત્યારે કેટલો છે 25%. એટલે આ જે છે ને એ આમ તમે જોવા જશો તો આ કાર્બન જે છે ને એ વધારે શું કરશે, ખેંચશે, જ્યારે અહીંયા કાર્બન એટલો ખેંચી શકશે નહીં. એટલે આ ખેંચવાને કારણે ક્લોરિન ઉપરનો ભાર પણ કેવો થઈ જશે, થોડો ઘટી જશે. અહીંયા ક્લોરિન ઉપર તો હજી એટલો જ ભાર તમને જોવા મળશે, એટલે આમાં ઓછો ઋણ વીજભાર છે, આમાં વધુ ઋણ વીજભાર તમને જોવા મળે છે. એટલે તમે કહી શકશો ખરા કે બીજું કે આમ હજી તો આની અંદર તમને મારે બતાવવું હોય તો આ ક્લોરોબેન્ઝીનના તમને યાદ આવે છે આપણે બધા સ્ટ્રક્ચરો દોરેલા હતા, પાંચ કેનોનિકલ સ્ટ્રક્ચર, એમાંથી બીજું ત્રીજું અને ચોથા સ્ટ્રક્ચરમાં તો આ બંધ હજી ડબલ બોન્ડે થઈ જાય છે, યાદ આવે તો. એટલે એક તો એસપી ટુ અને માથે ડબલ બોન્ડ, એટલે હજી નજીક આવશે, એટલે ચાર્જ હજી કેવો થઈ જશે, ઘટી જશે. એટલે તમને કદાચ ખબર હોય તો આપણે એવું કહી શકાશે ખરા કે ક્લોરોબેન્ઝીન જે છે અને સાયક્લોહેક્ઝાઇલ છે તો ડેફિનેટલી આની તમને દ્વિધ્રુવ ચાક માત્રા કેવી જોવા મળશે, વધારે જોવા મળશે. એના પછીનો એક સરસ પ્રશ્ન જે છે જે આપણે સમજવા માંગીએ છીએ, હવે પ્રશ્ન શું છે એ પણ તમે બરાબર જોઈ લેજો. એ પ્રશ્ન તમને એવો આપ્યો છે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો, એટલે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો કેવા છે, ધ્રુવીય છે. આપણે બધાને ખબર છે પાણી પણ કેવું છે, ધ્રુવીય છે. તો ધ્રુવીય લોકો ધ્રુવીયમાં દ્રાવ્ય થઈ જવા જોઈએ, તેમ છતાં પણ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ધ્રુવીય હોવા છતાં પણ પાણીમાં કેવા છે, અમિશ્રિત છે. અને કારણ શું છે, આપણે બધા જાણીએ છીએ કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો કેવા છે, પોલાર છે, એટલે કે ધ્રુવીય હોય છે રાઈટ. એટલે એ લોકો એકબીજા સાથે આમ તમે જોવા જાઓ તો કે જેમાં ધ્રુવીય હોય, જે ધ્રુવીય હોય તો એમાં તમને યાદ આવે છે આપણે દ્વિધ્રુવીય એટલે ડાયપોલ રાઈટ, આકર્ષણ તમને જોવા મળે. એટલે ડાયપોલ એક આકર્ષણ તો છે, દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ તમને જોવા મળે. એટલે અચ્છા, એટલે એક બીજું કે આ જે અણુઓ હોય રાઈટ, એટલે એની એવી રીતે પાણીની અંદર શું હોય, તો કે હાઇડ્રોજન બંધ હોય. હવે જો હેલોઆલ્કેનને પાણીમાં જો ઓગળવું હોય તો એ પાણીના H2O વચ્ચેના હાઇડ્રોજન બંધને એને તોડવા પડે, તો જ એ પાણી સાથે જોડાય, તો જ એક નવું જોડાણ બને. એટલે નવું જોડાણ કોની વચ્ચે બને, હવે પાણી અને આલ્કાઇલ હેલાઇડના મોલેક્યુલ્સ છે એ એકબીજા સાથે જોડાઈ જાય. પણ તમને ખબર છે એકબીજાના અણુ સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે એનું જે એટ્રેક્શન જે છે એ કેવું થઈ જાય છે, તો કે ઓછું થઈ જાય છે. એને બદલે આલ્કાઇલ હેલાઇડ વચ્ચેનું દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ અને પાણી અને પાણી વચ્ચેનું જે આકર્ષણ બળ જે છે એ એટલું બધું જોરદાર છે કે જે આ લોકો સાથે જોડાઈ શકતા નથી. એટલે જે પાણીના H2O વચ્ચેના બંધને તોડી નાખે, પણ આલ્કાઇલ હેલાઇડના સંયોજનોને પાણી સાથે હાઇડ્રોજન બંધ રચવા માટે પાણીના H બંધ તોડવા માટે એવા શક્તિમાન બની શકતા નથી, એટલે એ લોકો અધ્રુવીય રહે છે. આનો મતલબ એ લોકો તમને એવું સમજાવવા માંગે છે કે આ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા અને આ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાથી જ્યારે આ લોકો જોડાય એના કરતાં વધારે ઉર્જા હજી આની અંદર પડેલી છે, એટલે ધ્રુવીય ટૂંકમાં એ લોકો ઓગળી શકતા નથી. એના પછીનો પ્રશ્ન તમને, ત્રીજો પ્રશ્ન તમને આપવામાં આવેલો છે અને છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે, એટલે કે ઇન હાઇડ્રસ સ્ટેટમાં લઈ જવામાં આવે છે. આપણે બધાને ખબર છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર જે તમારો કાર્બન મેગ્નેશિયમ બોન્ડ હતો રાઈટ, કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો જે બોન્ડ હતો એ કેવો હતો, કાર્બેનાયન છે, યાદ આવે છે. આ એ એટલો બધો આર માઇનસ છે, એટલે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આ કાર્બેનાયન એટલો બધો એક્ટિવ છે, એટલો બધો એક્ટિવ કે જો એના ઘરમાં કોઈ પણ પ્રોટોનની હાજરી જણાય, જેમ કે H+, જેમ કે પાણીમાંથી દેખાય, આલ્કોહોલમાંથી દેખાય, અમોનિયામાંથી દેખાય, કોઈ પણ આવે, ઓન ધ સ્પોટ પ્રક્રિયા કરી નાખે. એટલે જો તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું અસ્તિત્વ રાખવું હોય તો તમારે આની અંદર પાણી કે ન રાખવું જોઈએ. જો રાખશો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પાણી સાથે પ્રક્રિયા કરીને કાંઈ આલ્કેન પ્રકારના હાઇડ્રોકાર્બનની અંદર મૂવ થઈ જશે, એટલે ટૂંકમાં હાઇડ્રોકાર્બનમાં જતું રહેશે.
એટલે લખેલું છે ખરા કે ગ્રિગનાડ પ્રક્રિયકમાંથી ભેજનું અલ્પ પ્રમાણ પણ દૂર કરવું આવશ્યક છે. એટલે જ ગ્રિગનાડ પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં બતાવવામાં આવે છે અને આ નિર્જળ સ્થિતિને સતત ચાલુ રાખવા માટે એને આપણે ઇથર જેવા દ્રાવકની અંદર પણ રાખી શકાય છે. એના પછી આપણે આવીએ છીએ 10.13 નંબરના પ્રશ્નોમાં. હવે હું માનું છું કે આ પ્રશ્નો મારે બહુ ડિસ્કસ કરવા જેવા એટલા માટે નથી, કેમ કે હવે તમને ફાવે એવું છે કે ફ્રીઓન 12 નો ઉપયોગ તો એ તો આપણી બુકમાં લખેલો જ છે કે વાયુ વિલય નોદકમાં, કુલન્ટમાં, વાતાનુકૂલનમાં, ફ્રીઓન જે રેફ્રિજરેટરમાં બધા ગેસ, ડીડીટી એ આપણને ખબર જ છે કે સામાન્યત મેલેરિયાના જે મચ્છરો હોય, ટાઇફસ કે જે ચેપી તાવ છે બરાબર છે, એ બધામાં જંતુનાશક તરીકે થાય છે. CCL4નો ઉપયોગ આપણને ખબર જ છે કે એ પણ કુલન્ટની અંદર વાયુ વિલય પાત્રમાં નોદકમાં, પ્લસ તમને ખબર તો કાચા માલ તરીકે, દ્રાવક તરીકે, ગ્રીઝની સફાઈ, દાગ દૂર કરવા, અગ્નિશામકમાં આ બધું થયેલું છે. આયોડોફોમનો ઉપયોગ પૂછે છે તો એ તો જીવાણુનાશી છે, એટલે એ ચરબી છે, આલ્કેલોઇડ છે અને ઔષધો બનાવવા માટે પણ વપરાય છે. એટલે આ તમને યાદ આવે તો આ બધી જ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂકેલા છીએ. આજે આપણે આટલું રાખીએ છીએ, આવતા અંકે પાછું આપણે 10.14 થી જે છે આપણે એની શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.